મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? મને ખ્યાલ જ છે કે તમે બધા મજામાં છો. હું તૃપ્તિ સાંગાણી, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ચેનલ, જે તમારી જ એજ્યુકેશન ચેનલ છે, એમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં શું શીખી ગયા કહો જોઈએ. બધા એક સાથે નથી કહેવાનું, ચાલો હું કહીને જ કહેવાનું છે, ઓકે? દોરાજી યસ કહેશે મને કે લાસ્ટ લેક્ચરમાં શું શીખ્યા હતા. યસ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ચિત્રપાટ રેલવે સ્ટેશન વિશે શીખ્યા હતા. મને કહો જોઈએ હું તમને ક્યાં લઈ ગઈ હતી. યસ, હું તમને બધાને રેલવે સ્ટેશન પર લઈ ગઈ હતી. યાદ આવ્યું કે નહીં? મજા પડી હતી ને? હા, મને ખ્યાલ છે કે તમને લોકોને રેલવે સ્ટેશન પર મજા પડી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરનું થોડુંક રિવિઝન કરી જઈએ, ઓકે? પરિવહન એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, રાઈટ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ઓકે. મને એ કહો જોઈએ કે પહેલાના સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરતા હતા? ઓફકોર્સ, પશુઓનો, હે ને? ઓકે, ચલો. પછી મેં તમને કહ્યું હતું કે પરિવહનના તો ઘણા બધા માર્ગો છે, ઓકે? જેમ કે જળ માર્ગ, હવાઈ માર્ગ અને સડક માર્ગ, ઓકે. રેલવે છે એ કયો માર્ગ છે કહો જોઈએ? કોણ કહેશે? આયુષી કહેશે. ચલો આયુષી, કહો જોઈએ કે રેલવે છે એ કયો માર્ગ છે? યસ, સડક માર્ગ છે. પણ આમ સડક માર્ગ છે, પણ આમ રસ્તા પર ચાલતી નથી આ ટ્રેન. શું થાય નહીં તર? ટ્રેન ખરી પડે, વાંકી ચૂકી જાય ને આપણે બધા અટકાઈ જાય. શેના પર ચાલાય? તો કે ટ્રેક પર, એટલે કે પાટા પર ચાલે છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને રેલવે સ્ટેશન ઉપર આપણે ઘણું બધું જોયું હતું, જેમ કે જુદા જુદા પ્લેટફોર્મ, પછી ટોકે જુદી જુદી બારીઓ, જુદા જુદા વિભાગો, રાઈટ? પછી તો કે ત્યાં બેઠક વ્યવસ્થા હોય છે, આપણો સામાન ઉપાડવા માટે કોણ હોય છે? યસ, કુલી હોય છે, ઓકે. કુલીની શું વિશેષતા હોય છે કહો જોઈએ? કુલીની શું ખાસિયત જોવા મળે છે? ત્યાં જે બધા કુલીઓ હોય છે એની શું ખાસિયત જોવા મળે છે? કોણ કહેશે? ઓકે, ગોહેર ભવ્ય કહેશે. યસ, કહો જોઈએ. રાઈટ, દરેક કુલીઓનો યુનિફોર્મ એક સરખો હોય છે, લાલ રંગનો, અને એ લોકોને અહીંયા એક બિલ્લો આપેલા હોય છે, એટલે કે એને નંબર આપેલા હોય છે, હે ને? તે આપણો લગેજ એટલે કે સામાન ઉંચકવામાં આપણને મદદરૂપ થાય છે, રાઈટ? પછી શું હતું? તો કે રેલવે સ્ટેશન પર પાણીની વ્યવસ્થા હોય છે, ઘડિયાળની વ્યવસ્થા હોય છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ત્યાં એક સમય પત્રક હોય છે અને મુસાફરોની યાદી પણ જોવા મળે છે, ખરું ને? આ બધું આપણે રેલવે સ્ટેશન પર ગયા ત્યારે જોયું હતું કે નહીં? યસ, અને ઘણી બધી ટ્રેનો જોવા મળે છે, ઓકે. મને કહો જોઈએ કે એમાં વધુમાં વધુ કેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે? એક્ઝેક્ટલી 1300 જેટલા મુસાફરો મુસાફરી કરી શકે છે. અને મોટામાં મોટી ટ્રેન કેટલા બોગીની હોય છે? યસ, 22 બોગીની હોય છે. બોગીની શું વિશેષતા હોય છે કહો જોઈએ? યસ, બોગી પણ અમુક વિભાગોમાં વહેંચાયેલી હોય છે, જેમ કે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, જનરલ, વિકલાંગો માટે અલગ વ્યવસ્થા, અને ઘણી વાર મહિલાઓનો પણ અલગ ડબ્બો હોય છે. યાદ આવ્યું કે નહીં? યસ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું તો તમને સારી રીતે યાદ રહી ગયું હશે,
અને એમાંય આજે પાછું આપણે રિકોલ કરી લીધું એટલે વધુ માહિતી મળી ગઈ હશે, હે ને? તો ચાલો હવે આજે આપણે જળ માર્ગ અને હવાઈ માર્ગની મુસાફરી કરીએ. આપણે જળ માર્ગ અને હવાઈ માર્ગ તરફ આગળ વધીએ. તો ચાલો મારી સાથે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જળ માર્ગ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. ઓકે, જળ માર્ગમાં આપણે શેનો ઉપયોગ કરીશું? પહેલા બોટનો. જુઓ જોઈએ કેવી મજા આવી જાય બોટમાં બેઠા હોય તો, રાઈટ? અહીં એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. સૌથી વધારે માછીમારો આનો ઉપયોગ કરે છે પોતાના વ્યાપાર માટે, રાઈટ? પરંતુ જળમાર્ગ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, જેમાં આપણે બોટનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ? પહેલાં નાની નાની બોટો હતી જેમાં બહુ ઓછા મુસાફરો જઈ શકતા, પછી મોટી મોટી બોટો બનવા લાગી, રાઈટ? અને લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અને એનો આનંદ લેતા. જુઓ જોઈએ આવી રીતે પાણીમાં બેસીને જવાની કેટલી મજા પડી જાય, હે ને? અફકોર્સ મજા જ પડે ને, શાંતિથી ખુલ્લા વાતાવરણમાં બેસવાનું, ઠંડી ઠંડી હવા લેવાની અને એમાંય પાણીનો આનંદ ઉઠાવવાનો, મજા જ પડે ને, હે ને? જુઓ જોઈએ, બાપ રે કેવડી મોટી બોટ છે અને કેટલા બધા મુસાફરો છે, મજા પડી જાય ને? યસ. તો જળ માર્ગમાં સૌથી પહેલાં બોટનો ઉપયોગ થતો, નાના નાના હુડિયાઓ હતા, રાઈટ? ધીમે ધીમે મોટી બોટો બનવા લાગી અને એક સમય તો એવો આવ્યો કે સ્ટીમર આવી ગઈ, રાઈટ? અને એમાંય આહલાદક સ્ટીમરો કે જ્યાં રહેવાની, ખાવા પીવાની, સુવાની બધી જ વ્યવસ્થા હોય, તમે એક બે દિવસ ત્યાં રોકાઈ બી શકો છો. વાવ, મજા પડી જાય ને? તમને એમ થતું હશે કાશ હું પણ આનો લાવો લઈ શકું. અફકોર્સ સમય આવશે ત્યારે તમે પણ એનો લાવો લઈ શકશો, તમે પણ એનો આનંદ ઉઠાવી શકશો. ઓકે, હવે એટલું જ નહીં, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જળમાર્ગનો ઉપયોગ શેના માટે થતો હતો, તો કે સૌથી વહેલાં વ્યાપાર ધંધા માટે જળમાર્ગ શોધાયો. પછી અવર જવર થવા લાગી, મુસાફરી થવા લાગી, પણ સૌથી વધારે વેપાર ધંધા માટે ઉપયોગ થાય છે, એટલે કે ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થાય છે. ઓકે, જુઓ જોઈએ આવી રીતે એમાં માલ સામાન લઈ જવાતો હોય છે. ઓકે, તમે જોઈ શકો છો, દેખાય છે એટલા બધા તમને બ્લોક દેખાતા હશે, કન્ટેન દેખાતા હશે, રાઈટ? એની અંદર માલ સામાન હોય છે અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ઓકે, જુઓ જોઈએ હવે વાત કરીએ નૌકાદળની. તમે કહો છો એ નૌકાદળ એટલે શું? યસ, લડાઈ માટે તેનો ઉપયોગ થાય છે, યુદ્ધ માટે તેનો ઉપયોગ થાય છે, દરિયાઈ યુદ્ધ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે નૌકાદળનો, નૌસેના. ઓકે, તમે જોઈ શકો છો, તમે ઘણા બધા મૂવીમાં પણ જોયું હશે કે નૌસેના છે એ કેવી રીતે લડાઈ કરે છે, રાઈટ? કઈ રીતે ઉપયોગમાં આવે છે. ઓકે, પછી વાત કરીએ આગળ. તમે જોઈ શકો છો કે જ્યારે નૌસેનાનો ઉપયોગ થાય છે ત્યારે આવી રીતે જે સોલ્જર છે એ બધા પોતાનું વર્ક કરે છે, એને કમાન્ડ આપવામાં આવે છે,
અને એ પોતાના દેશ માટે હંમેશા વફાદાર રહે છે. રાઈટ, તો તમે જોયું કે જળમાર્ગ છે એ જળમાર્ગ સૌથી પહેલાં શોધાયો અને લોકોની અવર જવર થઈ. રાઈટ, માલ સામાનની અવર જવર થઈ, સાથે સાથે નૌકાદળ દ્વારા દેશની રક્ષા એટલે કે સુરક્ષા માટે એનો ઉપયોગ થવા લાગ્યો, નૌસેના. ઓકે, હવે આપણે વાત કરીએ હવાઈ માર્ગની. ઓકે, હવાઈ માર્ગ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. રાઈટ, તો ચાલો જોઈએ શું હોય. તો કે સૌથી પહેલાં એરપોર્ટ જવું પડે. શા માટે એરપોર્ટ જવું પડે? તો કે વિમાન એરપોર્ટ પર આવે છે, એટલે કે પ્લેન એરપોર્ટ પર આવે છે. ઓકે, હવે એરપોર્ટ પર ગયા પછી શું કરવું પડે? તો કે ત્યાં પણ રેલવેમાં જેમ ટિકિટ ખરીદી છીએ, બસ સ્ટેન્ડ પર જેમ ટિકિટ ખરીદીએ છીએ, તેમ એરપોર્ટ પર પણ ટિકિટ ખરીદવી પડે છે. આમ તો આપણે બહુ એડવાન્સ થઈ ગયા છીએ, પહેલેથી જ બુકિંગ કરાવી લઈએ છીએ. રાઈટ, કેમ કે એરપોર્ટની જવાની જરૂર રહેતી જ નથી, ઓનલાઈન ટિકિટ બુક થાય છે. રાઈટ, પણ એરપોર્ટ પણ કેટલું સરસ હોય છે, જેમ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ હોય એવી રીતે એરપોર્ટ પણ હોય છે. ઓકે, તમે જોઈ શકો છો કે સિટિંગ વ્યવસ્થા કરેલી છે, ઘણી બધી ચેરનું આયોજન છે. રાઈટ, આગળ જોઈએ. જુઓ, ત્યાં તમારો સામાન છે એ ચેક થતો જાય છે. વન બાય વન ચેકિંગ થયા પછી જ તમે એન્ટ્રી અંદર લઈ શકો છો. ઓકે, તમને આમાં દેખાતું હશે કે કેટલા બધા મુસાફરો છે અને તે એમનેમ જઈ શકતા નથી. શું કરવું પડે છે? તો કે તમારા લેગેજનું ચેકિંગ કરવું પડે છે. ચેકિંગ થયા પછી જ તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ. શું આવી ગયું? યસ, જેમાં બેસવાનું છે તે પ્લેન એટલે કે વિમાન. રાઈટ, ઓકે, આગળ જોઈએ. જુઓ, અહીંયા તમને ખબર છે કે એરપોર્ટ પર ગયા પછી તમારે તમારા પ્લેન સુધી પહોંચવું હોય તો એની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ હોય છે. ઘણા એજેડ લોકો છે, ચાલી નથી શકતા, તો એના માટે ત્યાં અવર જવરની સુવિધા પણ હોય છે. ઓકે, તેને કાર દ્વારા કે એમ લઈ જવામાં આવે છે. તમે જોઈ શકો છો કે લગેજ પણ અહીંયા પડ્યો છે, એટલે કે તમે લગેજ પણ અંદર લઈ જઈ શકો છો. પણ હા, એક વાત જણાવી દઉં કે વિમાનની અંદર તમે 15-20 કિલો જેટલા વજનનો જ લગેજ લઈ જઈ શકો છો. તમે એનાથી વધારે લગેજ લઈ જઈ શકતા નથી. પછી તમારે જો પ્લેનમાં બેસવું હોય તો સીટ બેલ્ટ બાંધવું પડે છે, કેમ કે કમ્પલસરી છે. જ્યારે પ્લેન ઉડે છે, ઓકે, એટલે કે પોતાની રફતાર શરૂ કરે છે હવાઈ તરફ, ત્યારે અને જ્યારે લેન્ડિંગ કરે છે એટલે કે પાછું આવે છે, ત્યાં સુધી બેલ્ટ બાંધવો કમ્પલસરી છે. હા, ત્યાં 15-20 કિલોનું વજન લઈ જઈ શકતા નથી. રાઈટ, ત્યાં વ્હીલચેર પણ જઈ શકે છે. જુઓ, ઘણા લોકો છે એને તકલીફ હોય તો તમે વ્હીલચેર અંદર સુધી પણ લઈ જઈ શકો છો. ઓકે, હવે આગળ જોઈએ. એરપોર્ટ પણ બધી સુવિધાઓ હોય છે. રાઈટ, કેવી કેવી સુવિધાઓ હોય? તો કે ત્યાં એર હોસ્ટેલ્સ હોય છે. એ શું કરે છે? તો કે તમને ફૂડ પ્રોવાઈડ કરે છે, ડ્રિંક પ્રોવાઈડ કરે છે. રાઈટ, તમે આમાં જોઈ શકતા હશો, હે ને?
આ બધી ફેસિલિટીસ ત્યાં અવેલેબલ હોય છે. ઓકે, હવે જોઈએ વિવિધ સ્ટોલ. એરપોર્ટ પર પણ વિવિધ સ્ટોલ જોવા મળે છે. જેમ તમે રેલવે સ્ટેશન પર વિવિધ સ્ટોલો જોયા હતા, એવી રીતે એરપોર્ટ પર પણ વિવિધ સ્ટોલ હોય છે અને તમે ત્યાંથી બધી વસ્તુઓ પરચેસ કરી શકો છો. ઓકે, તમે જોઈ શકો છો કે કેટલી બધી દુકાનો દેખાય છે, રાઈટ? તો તમે તમારે જે જોઈએ તે વસ્તુ ત્યાંથી લઈ શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ. જો મેં તમને કહ્યું હતું ને કે તમે લગેજ લઈ જઈ શકો છો. ઓકે, એ લગેજ અંદર સુધી પહોંચાડવામાં આવે છે, રાઈટ? હવે આગળ જોઈએ હવાઈ દળની. જેમ નૌકાદળ જોયું એમ હવે હવાઈ દળ જોઈએ. આ શું દેખાય છે તમને? કહો જોઈએ. યસ, ફાઈટર પ્લેન છે, રાઈટ? જ્યારે યુદ્ધ થતું હોય હવાઈ માર્ગ દ્વારા, ત્યારે હવાઈ દળ દ્વારા આપણે તેનો સામનો કરીએ છીએ. એટલે કે ફાઈટર પ્લેનમાં શું હોય છે? તો કે સૈનિકો હોય છે. અને તે શું કરે છે? તો કે તે દેશની સુરક્ષા માટે લડે છે, તત્પર રહે છે, રાઈટ? જુઓ, અહીંયા દેખાય છે તમને લેડી સૈનિકો, હે ને? શું કરતા હોય છે? તો એ હેલ્પરૂપ થાય છે. હવે તમને આ ચિત્ર મેં ખાસ બતાવ્યું છે. જુઓ, અહીં બધી પહેલેથી જ સૂચના આપી દેવામાં આવે છે કે ક્યાંથી શું કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે. અરે, હું આ હવાઈ દળ વિશે જ વાત કરી રહી છું. ઓકે, અહીંયા એમનો નાનકડો એવો પ્રોજેક્ટ રેડી હોય છે કે કેવી રીતે જવાનું, કેવી રીતે આવવાનું અને કઈ રીતે હેન્ડલિંગ કરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ હેલિકોપ્ટર. ઓકે, મને કહો જોઈએ કે હેલિકોપ્ટર વિમાન કરતાં મોટું હોય કે નાનું હોય? ઓબ્વિયસલી તમે કહેશો, મેડમ એવા તે કંઈ ક્વેશ્ચન હોતા હશે, નાનું હોય. ચાલો, હેલિકોપ્ટરનો ઉપયોગ ક્યારે ક્યારે થતો હશે વિચારો જોઈએ. યસ, માનો કે કોઈ મંત્રીઓ અવર જવર કરે છે, એના માટે વડાપ્રધાન જ્યારે કોઈ બીજા દેશની મુલાકાત લે છે ત્યારે, પછી આફતના સમયે ફૂડ પેકેટ પહોંચાડવા માટે, કોઈને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. ઘણા લોકો પ્રાઇવેટ અવર જવર કરવા માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે, પોતાનું પર્સનલ હેલિકોપ્ટર ખરીદ્યું હોય છે. એક વસ્તુ કહી દઉં, પ્રીવેડિંગ ફોટાશૂટ પણ ઘણીવાર કરવા માટે લોકો હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવી ને આ જળમાર્ગ અને હવાઈ માર્ગની માહિતી મેળવવાની, રાઈટ? તમને ગમ્યું હશે કે અરે વાહ, જળમાર્ગનો ઉપયોગ કેટલો સરસ છે અને હવાઈ માર્ગનો ઉપયોગ કેટલો સરસ છે. એટલું જ નહીં, ત્યાં કેવી કેવી ફેસિલિટીઝ હોય છે. હા, મેં તમને કહ્યું ને કે તમે જ્યારે વિમાનમાં મુસાફરી કરવા જાઓ છો ત્યારે ખાલી જતા રહ્યા એમ જ નહીં, તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં કેવી કેવી ફેસિલિટીઝ હોય છે. મેં તમને જણાવ્યું કે વ્હીલચેર પણ જઈ શકે છે, તમારે સીટ બેલ્ટ બાંધવો કમ્પલસરી છે, પછી તો કે 15-20 કિલોનું વજનનો જ લગેજ લઈ જઈ શકો છો. હા, જુઓ, એક વાત જણાવી દઉં, ક્યારેક ત્યાં કાન બંધ થઈ જાય, કેમ કે એ હવામાં ઉડતું હોય છે એટલે ઓક્સિજનના કારણે આવું બધું થતું હોય. દરેક સીટમાં ઓક્સિજન માસ્ક હોય છે. શું હોય છે? દરેક સીટમાં ઓક્સિજન માસ્ક હોય છે. પાર્સલ સુવિધાઓ પણ હોય છે કે તમે તમારું પાર્સલ પહોંચાડી શકો છો. તમે આગળ જોયું હતું કે લગેજ જતો હતો, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ હવાઈ માર્ગ અને જળમાર્ગ વિશે માહિતી મેળવી ખૂબ આનંદ થયો હશે. મિત્રો, મજા આવી ગઈ ને જળમાર્ગ અને હવાઈ માર્ગની માહિતી મેળવીને, હે ને? કેવી મજા આવે! એમાંય તમને બોટમાં બેસવું ગમે,
સ્ટીમરમાં બેસવું ગમે અને એમાંય જો તમે સ્ટીમરમાં બે દિવસ મુસાફરી કરો તો ત્યાં જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને પાણી જ પાણી, મજા પડી જાય ને. એમ થાય છે ને કે ચાલો ને જઈ આવીએ, જશું આપણે જરૂર. ઓકે, તો અને એ સાથે હવાઈ માર્ગમાં પણ મજા આવી જાય. તમને તો એમ થતું હશે કે મારું પોતાનું પર્સનલ હેલિકોપ્ટર હોય તો વાવ, મજા પડી જાય કા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રણેય માર્ગની સારી રીતે સમજૂતી મેળવી લીધી છે આ ચેપ્ટર દ્વારા, હે ને. ઓકે, સૌથી પહેલા શોધાયેલો માર્ગ કયો હતો? તો કે જળ માર્ગ. શા માટે શોધવાની જરૂર પડી? તો કે વ્યાપાર ધંધા માટે. સૌથી વધારે તો અંગ્રેજો મારી મસાલા શોધવા માટે આપણા દેશમાં આવ્યા હતા, એટલે જ એને જળ માર્ગ શોધ્યો, હે ને. ઓકે, પછી વાત કરીએ તો કે હવાઈ માર્ગની. તો કે રાઈટ બંધુઓ એટલે કે રાઈટ બ્રધરે આની શોધ કરી અને વિમાન બનાવ્યું, રાઈટ. હવાના માધ્યમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા થયા, હે ને. કેવી મજા પડે તમને એમ થાય, ખાસ હું પ્લેનમાં બેઠો હો કે બેઠી હો, હે ને. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ માર્ગો આપણા માટે છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. અને તમે જોયું કે આજે તો આ બધા જ માર્ગમાં, એટલે કે હવાઈ માર્ગ હોય, જળ માર્ગ હોય કે સડક માર્ગ હોય, ઘણા બધા સાધનોનો આવિષ્કાર થયો, વધારે પડતા સડક માર્ગ પર. એમાંય ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ થઈ. હવે તો તમે જોઈ શકો છો કે ટ્રેનની અંદર પણ સુધારા વધારા થતા જાય છે, હે ને. તો આમાં બહુ જ મજા પડે આપણને જવાની, આવવાની અને મુસાફરી કરવાની, હે ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટરનું બીજું સેશન પૂરું થાય છે. મને આશા છે કે તમે સારી રીતે સમજી ગયા હશો કે જળમાર્ગમાં કઈ કઈ વ્યવસ્થા હોય છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, હવાઈ માર્ગનો ઉપયોગ કઈ રીતે થાય છે, ત્યાં કઈ બધી ફેસિલિટીઝ હોય છે, રાઈટ. આ લેક્ચર બાદ તમને વર્કશીટ આપવામાં આવશે. તમારે તે વર્કશીટ તમારી બુકની અંદર સુંદર હેન્ડરાઇટિંગમાં વિષય, વિષયાંક, તારીખ, ચેપ્ટર નંબર, ચેપ્ટરનું નામ લખી કમ્પ્લીટ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું આ ચેપ્ટર સાથે અને વધુ માહિતી પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.